નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ઉપલેટા શહેરમાં જમવાની બાબતે થયેલા તકરારમાં મંદિરના પરિસરમાં ખેલાયો ખૂની ખેલ અને કરી દેવાઈ નિર્દોષની હત્યા. ગઈકાલે ભારે ઉત્તેજના બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ચોટીલા કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર. દહેગામ તાલુકા અને શહેરમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ ચાલુ. સ્વામિનારાયણ મંદિર, કારેલી વાઘ, વડોદરા તથા કુંડળ ધામને ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ભેટ અપાયા. કાલાવડના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, નદી નાળા ભરાવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા જિલ્લામાં આજે તંત્રની આગાહી વચ્ચે ઇકબાલગંજ પંથકમાં વરસાદનો માહોલ. નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં મીઠું પાણી આપવા માટે જીયુડીસી દ્વારા કેટલાય વર્ષોથી કામગીરી સોંપવામાં આવી છે, પણ પાલિકા દ્વારા કામ ન કરવામાં આવતા લોકોમાં રોષ ભરાયો. પાલેજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. માંગરોળમાં દિવસા ગામે દરિયાકાંઠે ઇજાગ્રસ્ત મહકાઈ કાશવો મળી આવ્યો. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે વરસાદ પડતા નર્મદામાં વિવિધ ચોમાસાનો પ્રારંભ થયો હતો. ડોક્ટરો તેમજ પેરા મેડિકલ સ્ટાફ પર હિંસક હુમલો અને મેડિકલ વ્યવસાય સામે થતા ખોટા નિવેદનો સામે નર્મદા તબીબોનો વિરોધ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ગામેથી પ્રાંતિજ પોલીસે 7 લિટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો. દ્વારકાના સલાયા બંદરનું જહાજ દરિયામાં ડૂબ્યું, 13 ખાલસીઓનું રેસ્ક્યુ અને ઓપરેશન. આણંદમાં મેઘરાજાની પધરામણી, 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો. અમદાવાદની સાબરમતી નદીમાં મળ્યો COVID-19 વાયરસ, તપાસમાં સંક્રમિત મળ્યા તમામ સેમ્પલ. અમદાવાદ સિવિલમાં પાણીજન્ય રોગના કેસ વધ્યા. ફાયર એન્ડ સેફટી સર્ટિફિકેટ ધરાવતા ઉપકરણો વાપરવા મંજૂરી આપવા નક્કી કરાયું. અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી રાજકોટના સોનલબેનની 2 વર્ષ જૂની સમસ્યાનો અંત આવ્યો. ઓઢવ પોલીસની દાદાગીરી, વાંક વગર યુવકને ઢોર માર માર્યો. કોરોનાએ રાજ્ય પોલીસ દળના 140 કર્મચારીઓનો ભોગ લીધો. શેફાલી વર્મા કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદી ચૂક્યા. યુરોકપમાં ઇટલીએ સ્વિટ્ઝર્લેન્ડને 3-0 હરાવી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.